जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 7 में कम्प्यूटर फरी छे, जेमां आपणे एकम एक इंटरनेट अने ईमेल। तो विद्यार्थी मित्रों, इंटरनेट शुं छे? तो के इंटर कनेक्शन ने नेटवर्क, आ बे शब्दना जोड़ाणथी इंटरनेट शब्द बन्यो छे। इंटर कनेक्शन अने नेटवर्क, आ बे शब्दना जोड़ाणथी इंटरनेट शब्द छे बन्यो छे, एवुं कही शकाय। इंटरनेट ए विश्वभरना हज़ारों कम्प्यूटर ने साकळतुं एक नेटवर्क छे। टूंक में इंटरनेट ए कम्प्यूटरनुं नेटवर्कनुं नेटवर्क छे, कि भाई इंटरनेट ए विश्वभरना जे हज़ारों कम्प्यूटर ने साकळतुं एक नेटवर्क छे। टूंक में इंटरनेट ए कम्प्यूटरनुं नेटवर्कनुं नेटवर्क छे, एवुं कहेवामां आवे छे कि विश्वभरमां जे हज़ारों कम्प्यूटर छे संकळायेलुं छे एक नेटवर्क छे। इंटरनेट ए कोईनी मालिकीनुं नथी, परंतु घणी बधी संस्थाओ छे नेटवर्कना विविध भागोनुं व्यवस्थापन, के भाई इंटरनेट छे कोई एक मालिकीनुं नथी, पण तेनी साथे घणी बधी संस्थाओ छे आ नेटवर्कना छे भागमां छे व्यवस्थापन कार्य करता होय छे। हवे इंटरनेटना जे उपयोगो छे आपणे जोईए, जेमां पहेलुं छे ईमेल। ईमेल एटले इलेक्ट्रॉनिक मेल। इंटरनेट द्वारा संदेशा मोकलवा माटे ईमेलनो उपयोग थाय, के भाई पहेला छे संदेशा मोकलवा माटे कोई जासूस, चिट्ठी, टपाल एनाथी संदेशा मोकलाता, पण अत्यारे जे आ युगमां ईमेल एटले के इलेक्ट्रॉनिकनी मददथी इंटरनेट द्वारा संदेशो छे मोकलवा माटे छे ईमेल द्वारा करवामां આવે છે। ઈમેલના ઉપયોગ દ્વારા તમે થોડી સેકન્ડમાં વિશ્વભરમાં બીજા જ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓ સાથે લેખિત સંદેશા, ચિત્રો, અવાજ વગેરેને આપલે કરી શકો છો। આ માટે તમારી પાસે ઈમેલ ખાતું હોવું જરૂરી છે, કે ભાઈ ઈમેલ ખાતું હોય તો જ તમે બીજા વ્યક્તિઓને છે ઈમેલમાં લેખિત સંદેશો, કોઈ ચિત્ર, કોઈ વસ્તુને આપલે કરવા માટે છે મોકલી શકો, જે મોટા ભાગના જે સર્વર દ્વારા વિનામૂલ્યથી અપાય છે। ત્યારબાદ છે ન્યૂઝ ગ્રુપ। ન્યૂઝ ગ્રુપનો ઉપયોગ વિચાર, સમીક્ષા, સમાચાર અને અન્ય માહિતીના આદાન પ્રદાન માટે થાય છે। વિવિધ વિષયોની ચર્ચામાં ઇન્ટરનેટ ઉપયોગ કરતાં સીધો જ ભાગ લઈ શકે। ભાઈ ન્યૂઝ ગ્રુપનો ઉપયોગ છે વિચાર, સમીક્ષા અને સમાચાર, કે ભાઈ એમાં ન્યૂઝ ગ્રુપમાં સમાચાર છે, માહિતીને આદાન લેવી મોકલવી એટલે કે આદાન પ્રદાન માટે છે થતી હોય છે। વિવિધ વિષયોની જે ચર્ચામાં ઇન્ટરનેટ ઉપયોગ કરતા છે સીધો તેમાં ભાગ લેશે। ત્યારબાદ છે ઓનલાઈન સેટિંગ એટલે કે વાતચીતને કોન્ફરન્સ ચર્ચા, કે ભાઈ ઓનલાઈન દ્વારા જે તમારે કોઈ મીટિંગ લેવી છે, ઓનલાઈન દ્વારા તમારે અભ્યાસ કરવો છે, તો ઇન્ટરનેટ ઉપયોગ કરતા એકબીજા સાથે જે જીવન સંવાદ સાધી શકે, ભાઈ એકબીજા સાથે તમે લાઈવ છે વાતચીત કરી શકો, એટલે કે ઓનલાઈન સેટિંગ છે કોન્ફરન્સ કહી શકાય। ઇન્ટરનેટ પર દૃશ્ય શ્રાવ્ય કોન્ફરન્સ માટે વિશિષ્ટ સોફ્ટવેર હોય છે, કે ભાઈ જેમાં ઇન્ટરનેટ માટે છે દૃશ્ય એટલે કે ભાઈ જોવું, અને શ્રાવ્ય એટલે સાંભળવું, એટલે કે દૃશ્ય અને શ્રાવ્ય સાંભળી શકાય અને જોઈ શકાય, એટલા માટે એનો વિશિષ્ટ પ્રકારનો છે સોફ્ટવેર છે હોવો જોઈએ। તો અન્ય ઉપયોગમાં આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટ પર જાહેરાત દ્વારા ઉત્પાદનની ખરીદી તથા વેચાણ કરી શકે, ભાઈ ઇન્ટરનેટની મદદથી જે કોઈ જાહેરાત આપવી છે અથવા ઉત્પાદનની ખરીદી અને પણ વેચાણ પણ કરી શકાય, કે ભાઈ તમે જો ઓનલાઈનની અંદર એમેઝોન છે એ તમે એની અંદર છે કોઈ પણ કંપનીની વસ્તુ છે, પ્રોડક્ટ છે, તમે ખરીદી કરી શકો છો। ત્યારબાદ બેંક ખાતાનું વ્યવસ્થાપન, કે ભાઈ બેંકની અંદર છે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે। ત્રીજું છે પસંદગીના વિષયને અભ્યાસ કરવો અને ડિગ્રી મેળવવી, કે ભાઈ આમાં પણ પસંદગીના વિષય છે એ અભ્યાસ કરવા માટે ડિગ્રી મેળવવી, સાપા સામયિક વગેરેનું વાંચન, ચલચિત્રો જોવા, રમતો રમવી અને સંગીત સાંભળવા, ત્યારબાદ પુસ્તકના ઓર્ડર આપવા, અભિનંદન કાર્ડ છે મોકલવા। તો આ અન્ય ઉપયોગો છે ઇન્ટરનેટના છે, કે ભાઈ પહેલું છે ઇન્ટરનેટ પર જાહેર દ્વારા ઉત્પાદનની ખરીદી અને વેચાણ કરી શકાય, બેંક ખાતાનું વ્યવસ્થાપન, પસંદગીના વિષય અભ્યાસ અને ડિગ્રી મેળવવી, સાપા સામયિક વગેરેનું વાંચન, ચલચિત્રો જોવા, રમતો રમવી, સંગીત સાંભળવા, પુસ્તકોના ઓર્ડર આપવા, અભિનંદન કાર્ડ મોકલવા, તો આ અન્ય
उपयोग था। त्यारबाद इंटरनेट की परिभाषा आप जुए पहला एम से कि नेटवर्क ते कम्प्यूटर एक समूह है जे संदेशा व्यवहार ने संसाधन आदान प्रदान एक बीजा सा जोड़ेल के भाई कम्प्यूटर नेटवर्क एट कम्प्यूटर एक समूह संदेशा व्यवहार ने संसाधन आदान प्रदान एक बीजा सा जोड़ेला है। हमें नेटवर्क बे प्रकार एम लैन एट्ले कि लैन एट लोकल एरिया नेटवर्क तो कि भाई लैन से एक बिल्डिंग में रहेला कम्प्यूटर ने साकले भाई एकज बिल्डिंग में से लोकल एरिया नेटवर्क कहम से लैन में कम्प्यूटर सामान्य रीते केबल साथ जोड़ेलो है कि भाई तेरे इंटरनेट कनेक्शन लेव तो तेरे एकज बिल्डिंग हो जयरे बीजू कनेक्शन लेव तो तेरे बीजो सी केबल फिट करावो पड़े। त्यारबाद से वेन वाइड एरिया नेटवर्क ते लांबा अंतर रहेला जे कम्प्यूटर सांकळे छे एटले के लैन में कम्प्यूटर सामान्य रीते टेलिफोन लाइन द्वारा से जोड़ायेला होय छे जेने वेन कहेवामां आवे। त्यारबाद से WWW एटले के वर्ल्ड वाइड वेब ते इंटरनेट पर थी बधीज वेबसाइटनो एक संग्रह छे। त्यारबाद सर्च एंजीन ते इंटरनेट पर एक साइट छे जेनी मदद थी उपयोग करता अन्य वेबसाइट शोधी शके छे अने कीवर्डना आधारे उपयोग करता वेबसाइट शोधी शके छे दाखला तरीके गूगल अने खूब जाणीता सर्च एंजीन एक छे के भाई सर्च एंजीन नी अंदर से गूगल तमी खोलो तो गूगल नी अंदर से कोई पण से तमी माहिती मेळवी छे के जाणवी छे तो गूगल नी अंदर पहला गूगल टाइप करवानुं અને એની અંદર છે એ કોઈ પણ માહિતી તમે કે ભાઈ ઓલ્ડ સોંગ છે ઓલ્ડ પુસ્તકો છે કોઈ પણ સામયિક છે તમારે મેળવું અથવા આધુનિક જે ઇતિહાસ છે તો એ કોઈ પણ માહિતી તમારે મેળવી છે તો એ ગૂગલની અંદર છે એક સર્ચ એન્જિનનું કામ કરે છે। હવે ઇન્ટરનેટ સાથે સંકળાવવું તો બધા અદ્યતન કમ્પ્યુટર અને લેપટોપ ઇન્ટરનેટ સાથે સંકળવા માટે સક્ષમ હોય છે। ઇન્ટરનેટ સાથે સંકળવા માટે નિશ્ચય પ્રમાણે જરૂરી છે તો ભાઈ તમારે ઇન્ટરનેટ સાથે જોડાણ કરવું છે તો વિન્ડોઝ ધરાવતું એક કમ્પ્યુટર હોવું જોઈએ। ત્યારબાદ છે IPS એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે ખાતું તમારું ISP તમારું કમ્પ્યુટરને ઇન્ટરનેટથી જોડતી એક કડી છે। ઇન્ટરનેટ સાથે સંકળવા માટે ત્રણ રીત છે તો સૌ પ્રથમ છે ભાઈ આપણે મોડેમ તો કે મોડેમના ઉપયોગ દ્વારા તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો। મોડેમ એ ઇલેક્ટ્રોનિક સાધન છે જે તમારા કમ્પ્યુટરના ટેલિફોન લાઇન સાથે જોડવામાં આવે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બને છે આ ડાયલઅપ કનેક્શન પણ કહેવામાં આવે છે તે સસ્તું અને પણ ધીમું છે। મોડેમ થકી એટલે કે મોડેમનો ઉપયોગ છે ઇન્ટરનેટ સાથે જોડાણ કઈ રીતે કરી શકાય તો એક ટેલિફોન લાઇન સાથેનું જોડાણ છે અને જેને ડાયલઅપ કનેક્શન પણ કહેવા પણ સસ્તો અને થોડીક એની સ્પીડ છે ધીમી હોય છે। ત્યારબાદ છે બ્રોડબેન્ડ કનેક્શન તમારી ટેલિફોન લાઇન એટલે કે લેન્ડલાઇન તરીકે પણ જાણીતી અને બ્રોડબેન્ડમાં ફેરવવા માટે આ જાણીતો સસ્તો તેના થકી ટેલિફોનનો ઉપયોગ કોલ માટે તથા ઇન્ટરનેટ માટે એક સમયે કરી શકો છો તો કે તમારી પાસે ટેલિફોન લાઇન એટલે કે લેન્ડલાઇન હોવો જોઈએ જેમાં કોલ કરી શકાય અને નેટનો પણ ઉપયોગ કરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો હવે છે મોબાઈલ ઇન્ટરનેટ તો મોબાઈલ ઇન્ટરનેટથી તો ઘણા તમે પરિચિત થઈ ગયા છે કે ભાઈ અત્યારે દરેક કંપની છે ઇન્ટરનેટ છે 3G માંથી 4G જે કનેક્શન છે ઉપયોગ કરો છો તો મોબાઈલમાં ઇન્ટરનેટ જો તમારી પાસે લેન્ડલાઇન ન હોય અથવા તમે બહાર હોવ ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છતો તો મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર પાસે મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો। જ્યાં મોબાઈલ સિગ્નલ મળતું હોય ત્યાં બધે મોબાઈલ ઇન્ટરનેટનો કે ભાઈ તમારું જે કવરેજ છે એ મોબાઈલમાં આવતું હોય ત્યાં છે તમે મોબાઈલનો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ છે ડાયરેક્ટ ડેડિકેટેડ કનેક્શનના ઉપયોગ દ્વારા પણ તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો। તમારા કમ્પ્યુટર માટે અલગ મોડેમની આમાં જરૂર હોતી નથી। ઇન્ટરનેટ જોડવા માટે તમારે ડાયલ કરવાની જરૂર રહેતી નથી। કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે હંમેશા જોડાયેલું રહેશે। આ પદ્ધતિ ખર્ચાળ છે અને આથી મોટી સંસ્થાઓ તેનો ઉપયોગ કરશે પરંતુ લેન્ડલાઇન થકી બ્રોડબેન્ડ કરતાં વધારે છે એ ધીમો અને ખર્ચાળ હોય છે।
હવે અહીંયા જોઈએ કે ભાઈ મોડેમની જે ગતિ છે એમાં BPS એટલે કે બાઇટ્સ પર સેકન્ડ છે એનું પૂરું નામ છે, અને KBPS એટલે કિલો બાઇટ પર સેકન્ડ એ માપવામાં આવે છે, કે 1 KBPS એટલે કે 1000 BPS થાય, એટલે KBPS એટલે કે કિલો બાઇટ પર સેકન્ડ, BPS એટલે કે બાઇટ્સ પર સેકન્ડ. ત્યારબાદ છે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. તો વર્લ્ડ વાઇડ વેબ એ ઇન્ટરનેટ પરથી બધી વેબસાઇટનો એક સંગ્રહ છે. આ બધી વેબસાઇટ એકબીજા સાથે સંકળાઈને માહિતીનું એક વિશ્વવ્યાપી વેબ જાળું છે માળખું રચવામાં આવે છે. કે વેબ બ્રાઉઝર એટલે કે ભાઈ આ WWW છે એક વેબ બ્રાઉઝર છે. આ સાથે જોડવા માટે તેના પર માહિતી જોવા માટે પ્રોગ્રામ એટલે કે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોર એક વેબ બ્રાઉઝર છે. કે ભાઈ વેબ તમારા કમ્પ્યુટરની અંદર છે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોર છે, એ સાદું છે, એ વેબ બ્રાઉઝર છે હોય છે. ત્યાર પછી છે વેબ સર્વર. તો એક પ્રોગ્રામ અથવા કમ્પ્યુટર જેમાં બધી વેબસાઇટથી સંગ્રહ છે. ત્યારબાદ વેબસાઇટ એકબીજા સાથે સંકળાયેલા વેબ પેજનો એક સંગ્રહ છે. વેબ પેજ એટલે વેબસાઇટ પરની માહિતી, ટેક્સ્ટ, ઇમેજ, ધ્વનિ, વિડીયો ક્લિપ્સ એક પેજ છે. હોમ પેજ એટલે વેબસાઇટનું પ્રથમ પેજ છે. હાઇપરલિંક એટલે કે વેબ પેજ પરનું એક વેબ એડ્રેસ છે, તે બીજા વેબ પેજ પર જવા માટેનો એક શોર્ટકટ છે. તે ઇમેજ, ચિત્ર અથવા ટેક્સ્ટ એટલે કે હાઇપર ટેક્સ્ટ પણ હોઈ શકે. ત્યારબાદ છે URL એટલે કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર, તે ઇન્ટરનેટ પર વેબસાઇટનું એક એડ્રેસ એટલે કે એક URL એટલે કે વેબસાઇટનું એક સરનામું. ત્યારબાદ HTML એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, આ એનો શોર્ટ નેમ છે, એટલે તે વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી એક પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. કે વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી એક પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે. તે માર્કઅપ કોડ અને પ્રતીકનો એક સમૂહ છે, જે બ્રાઉઝરને જાણ કરવામાં આવે છે કે વેબ પેજ કઈ રીતે દર્શાવવું. દરેક માર્કઅપ કોડને એક એલિમેન્ટ અથવા ટેગ કહેવામાં આવે છે. હવે અહીંયા એક URL એટલે કે યુનિવર્સલ રિસોર્સ લોકેટ છે, એ કઈ રીતે કામ કરે છે. URL એ ઇન્ટરનેટ પર વેબસાઇટનું એક સરનામું છે. ઉદાહરણ તરીકે નવનીત એજ્યુકેશન એટલે કે URL નીચે પ્રમાણે કે ભાઈ http. આ રીતે એક વેબસાઇટ આપેલી છે. તો પછી www.navneet.com આ એક વેબસાઇટ છે. તો કે HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, આ એનું પૂરું નામ છે. એટલે કે એને શું કહેવામાં આવે છે, તો કે એને છે આપણે પ્રોટોકોલ તરીકે ઉપયોગ કહીશું. અને WWW છે ને વેબ કહેવામાં આવે છે, અને નવનીત છે એને હોસ્ટ, અને .com navneet.com એને હોસ્ટ ટાઈપ પણ કહી શકાય, એટલે કે એને ડોમેન નેમ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોટોકોલ એટલે કે મોટા ભાગના વેબ એડ્રેસ એટલે કે HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સાથે શરૂ થાય. આ પ્રોટોકોલ વેબ સર્વરમાંથી તમારા કમ્પ્યુટરના વેબ પેજથી મોકલે છે, અને અક્ષરોની પાછળ હંમેશા બે ટપકા એટલે ચિહ્ન અને બે ત્રાસી રેખાથી આવે છે. એટલે આ પ્રોટોકોલ છે. એટલે કે ભાઈ જ્યારે કોઈ પણ વેબસાઇટ તમે લખો એટલે ગૂગલ સર્ચની અંદર છે આ પ્રકારની છે, બે કોમા અને બે ત્રાસી લાઇન છે હશે. હવે વેબ મોટા ભાગના વેબ એડ્રેસ એટલે કે HTTP એટલે પછી વેબ એટલે કે WWW આવે છે. હોસ્ટ એટલે કે પછી તમે અહીંયા જોવો છો હોસ્ટ છે એ કઈ રીતનું હોય છે, navneet.com એ રીતે. આ વેબસાઇટનું નામ છે, આ નામ કોઈ એટલે કે ભાઈ કોઈ પણ કંપની, કોઈ ઉદ્યોગગૃહ, સમાચાર સંસ્થા વગેરેનું હોઈ શકે. ઉપરના ઉદાહરણ પ્રમાણે આ એક કંપની છે કે ભાઈ નવનીત કંપની છે એનું હોસ્ટનું નામ છે. હવે સાઇટનો પ્રકાર,
कि भाई वेबसाइटनो आ भाग तमने जणाववामां आवशे कि वेबसाइट क्या प्रकारनी छे, तो कि भाई कॉम छे एटले के धंधाकी साइट माटे छे, डॉट कॉम वपराय छे। आनो अर्थ ए कि नवनीति धंधाकी एक साइट छे। होस्ट अने साइटनो प्रकार बंने भेगा मळे अने होस्ट अने साइटनो प्रकार एटले के डोमेन नेम कहेवामां आवे छे। ऊपर तमे नीचे उदाहरण आप्युं કે નવની ડોટ કોમ એને ડોમેન, દાખલા તરીકે આપણે કોઈ પણ કંપની બનાવી અને એની કોઈ સાઇટ બનાવી છે, તો દાખલા તરીકે પ્રાઇવેટ કંપની લિમિટેડ હોય તો એની પાછળ ડોટ કોમ લાગતું હોય છે। ત્યારબાદ છે ડોમેન, ડોમેનના પ્રકાર છે। અહીંયા આપણે છે કે ભાઈ સંસ્થાનો પ્રકાર અથવા ભૌગોલિક સ્થિતિ દેશના આધારે ડોમેન નેમ રાખવામાં આવે છે, કે ભૌગોલિક સ્થિતિ એટલે કે દેશના આધારે આ ડોમેનના નામ રાખવામાં આવે છે। સંસ્થાના પ્રકાર આધારે કેટલાક ડોમેન નેમ, કે ભાઈ ડોટ કોમ એટલે કે ધંધાકીય સંસ્થા માટે, પછી GOV એટલે કે સરકારી સંસ્થા હોય તો એની પાછળના ભાગમાં GOV, પછી સેવાકીય સંસ્થા હોય તો .org, અને કોઈ શૈક્ષણિક સંસ્થા હોય તો .edu, અને મોટું નેટવર્ક હોય તો .net, અને ભૌગોલિક સ્થિતિના આધારે કેટલાક ડોમેન છે, કે ભાઈ .in તો ઇન્ડિયા માટે, અને .au એટલે કે ઓસ્ટ્રેલિયા માટે, અને .us એટલે કે યુનાઇટેડ સ્ટેટ, અને .uk એટલે યુનાઇટેડ કિંગડમ, અને .cn એટલે કે ચાઇના, અને .jp એટલે કે જાપાન, .pk એટલે કે પાકિસ્તાન, અને .ca એટલે કે કેનેડા। તો આ રીતે છે એ ડોમેનના પ્રકાર છે, એ ભૌગોલિક સ્થિતિ દેશના આધારે છે ડોમેન નામ રાખવામાં આવે છે, અને કોઈ ડોમેન છે દેશના આધારે છે રાખવામાં આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો છે, અહીંયા આપણે છે ઇન્ટરનેટ અને ઈમેલ વિશે આપણે માહિતી મેળવી, તો ત્યાર પછી છે એ WWE જે કામગીરી છે એ હવે નેક્સ્ટ ટાઈમ આજનો આપણે અભ્યાસ કરીશું। તો ફરી એક વખત આપણે જોઈ લઈએ કે ભાઈ ઇન્ટરનેટના ઉપયોગો, ઇન્ટરનેટની પરિભાષા, ત્યારબાદ ઇન્ટરનેટ સાથે કઈ રીતે સંકળાવવું, અને WWE શું છે, કે ભાઈ વર્લ્ડ વાઇડ વેબ, અને URL એટલે કે ભાઈ જેમાં પ્રોટોકોલ, વેબ, હોસ્ટ, સાઇટનો પ્રકાર, અને ત્યારબાદ ડોમેન નેમના પ્રકારો જે આપણે જોયા। તો હવે પછી છે WWE જે કામગીરી છે એ આપણે કઈ રીતે હોય છે, તો જેના વિશે આપણે પછીના જે લેક્ચરમાં અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ।